નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ માણિક દ્વારા દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવી છે કે હાલમાં કોરોના મહામારીના કારણે કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, તો વેપારી ભાઈઓ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખશે। ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ માણિક દ્વારા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે કોરોનાના કેસમાં કેમ ઘટાડો થાય તેના માટે 72 કલાક સુધી બંધ પાડવામાં આવશે, એટલે કે 3 દિવસ માટે શુક્રવાર શનિવાર રવિવાર આમ 3 દિવસ સુધી વેપાર ધંધા બંધ રહેશે, જેમ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મળી રહેશે। ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ માણેક દ્વારા દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવે છે કે કામ સિવાય કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે, કારણ કે આ 72 કલાક સુધી આ ચેન કોરોનાના કેસમાં ઘણો ઘટાડો થાય તેમ છે। તેની ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ માણેક દ્વારા દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર ના નીકળે અને આ કોરોનાની ચેન તોડવામાં દરેક વ્યક્તિ તેમાં સાથ સહકાર આપે અને બધાનો સાથ સહકાર હશે તો જ આ કોરોનાની ચેન તોડી પાડવામાં સફળતા મળશે। હોથી ભાકેર, સ્પીડ ન્યૂઝ 17, દેવભૂમિ દ્વારકા। હાલ કોરોનાની મહામારી જે ચાલી રહી છે તેમાં આપણે જોઈએ છીએ ઓખા નગરપાલિકા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કેસો વધી રહ્યા છે, ત્યારે તમામ વેપારીઓ અને ગ્રામજનોની માંગણી મુજબ શુક્રવાર શનિવાર અને રવિવાર એટલે કે 72 કલાક આપણે સંપૂર્ણ લોકડાઉન કરફ્યુ જેવું આપણે વાતાવરણ કરવા જઈ રહ્યા છીએ। તો તમામ વેપારી મિત્રો અને ગ્રામજનોની મારે ખાસ વિનંતી છે આમાં પૂરતો સહયોગ કરે। 72 કલાક 3 દિવસ બંધ રાખવાનું કારણ એ છે 72 કલાક જો આપણે આ જે કોરોનાની ચેન છે સાયકલ છે એને તોડીએ તો ઘણા બધા કેસો ઓછા થઈ શકે એમ છે। માટે તમામ વેપારી મિત્રો અને ગામજનોને બે હાથ જોડીને મારી વિનંતી છે 3 દિવસ આપણે સ્વૈચ્છિક ઘરમાં રહીએ અને ઘરમાં રહીએ। શિવ શિવ।